أعوذ بالله السميع العليم من الشيطان العين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الملك الحق المبين رب العالمين والصلاة والسلام والتهية والإكرام

આ મસાઇલનો કાર્યક્રમની અંદર એકઠા થયા છીએ અમને આશા છે કે તમે અમને સાંભળી રહ્યા હશો તમારી આશાને પૂરી કરતા જલ્દી આપણે સવાલ જવાબના પ્રોગ્રામની અંદર પ્રવેશ કરશું તે અગાઉ વ્યા વેન્યુ કહીને તમારો સ્વાગત કરવામાં આવે છે અને અસલામવાલિકુમ વરહમતુલ્લા વબરકાતુના પેશ કરી આ પાનું ઉગાડવામાં આવે છે જે પ્રશ્ન આવ્યો છે એ તરત જ હું તમારી સામે વાંચું છું અને જેનો લાયક જવાબ હશે તે પણ બાદમાં રજૂ કરવામાં આવશે સવાલ છે કે એક આંત્રીઝ કંપની ઉદ્યોગની પેઢી છે તે બેંક જેવું કામ કરે છે બાંકની અંદર કોતખુરા ચાલુ ખાતું હોય પરંતુ તેમાં જેવી રીતે આ કોત કોરવા ચાલુ ખાતું હોય એવી રીતે આ આંતરું ફ્રીજની અંદર હોતું નથી બેંક જેવું કામ એવા ડબથી છે કે તે પાંચ યા દસ વર્ષની મુદ્દત ઉપર પૈસા જમા કરે તેમાં આપણે પૈસા મૂકીએ વ્યાજ કહેતા એંતેરે મળે આપણા પૈસાને કોઈ એવા કારખાના એન્દિસ્ત્રી કામકાજ બીજી કંપની અને આંત્રોપ્રીઝ ઉદ્યોગ વેપારની પેઢીઓમાં વાપરે કે જેમાંથી તેમને એ લોકોને વધુ નફો થાય અને એ નફા લાભ અને ફાયદા ઉપરથી આપણી પડેલી રકમનું એન્ટ તેની મુદત પૂરી થતાં અર્પણ કરે હવે તે આપણા પૈસાને કઈ જગ્યાએ વાપરે હરામ હલાલ તેની આપણે ખબર નથી કદાચ તેની આપણને તપાસ કરવાની પરવાનગી ન હોય અથવા સાચું બતાવે નહીં તો આવી પેઢીઓને આપણે આપણા પૈસા આપી શકીએ છીએ અને તે પેઢી માટે કામ કરવું આપણા શિયા મુસલમાન ભાઈઓને હિંમત ઉત્સાહ અપાવવો કે તે તે પેઢીની તેજુડીને પોતાના પૈસાથી ભરી આપે આવું કરવું તેની રજા છે કે નહીં અથવા તો આપણને કોઈ તપાસ કરવાની નથી જ્યાં એ લોકોને પૈસા વાપરવા હોય ત્યાં વાપરે આપણે તો સારી નિયત કરી સારા વિચારથી પૈસા ત્યાં મૂક્યા હતા જેમાંથી આપણને લાભ થાય ઘરે પડ્યા હોય તો કોઈ એમાં નફો પેદા ન થાય વાહ હોય તો એમાં પેદાઇશ થાય તો શું આપણે એ લોકોની તેજૂરી આપણા પૈસાથી ભરી આપીએ એ લોકોને ખજાના આપીએ અને આપણા પૈસામાં વધારો કરીએ તેની રજા છે કે નહીં અને આ માટે કામ કરવું નોકરી કરવી કોમીશીઓનું કામ કરવું તેની રજા છે કે નહીં તે વિશે અમને થોડો ખુલાસો આપી સમજાવશો આપ લોકો જે મને સાંભળી રહ્યા છો તમને જણાવવાનું કે આ સવાલ એક જવાન તરફથી આવ્યો છે તેમને હું કહું છું કે તમારો સવાલ બતાવે છે કે તમે પોતે ચોક્કસ નથી કે તે પૈસા કઈ જગ્યાએ વપરાશે તમે પોતે સવાલ કરો છો કેમ કે તમને શક છે કે કદાચ આ પૈસા દારૂ બનાવવામાં અથવા એવી જગ્યાઓમાં ઉપયોગીત બને કે જેનાથી ગુનાહ ઉત્પન્ન થતા હોય હવે એક એક વસ્તુનો હું નામ લેતો નથી આજ તો તમને ખબર છે ને કઈ કઈ જગ્યામાં પૈસા વપરાય છે તે આંતરે પ્લીઝ એનું ફાંહ એનો છેડો એનું પરિણામ જોતી નથી કે શું થશે એ તો પૈસાને એક મોયા સાધન ઉપાય બનાવે છે કમાવવાની વાત છે જ્યાંથી પૈસા આવે જ્યાંથી કમાણી થાય આપણને કમાણી જોવાની છે ક્યાંથી આવે છે એ જોવાનું નથી શું થાય છે તે જોવાનું નથી કદાચ કામમાં જ્યાં કદી નુકસાની ન જ હોય નફો અને હોય તેમાં પણ પ્રકારનો સાથ આપવો હરામ છે દારૂના બાબતમાં કોઈ પણ જાતનો સાથ આપવો તે હરામ છે ઇલિસિત ઇલ તેની કોઈ રજા નથી ઉપરાંત બીજા અનિષ્ટ બુરા કામોમાં વપરાય તો પણ હરામ છે માટે ન તેમાં પૈસા રાખી શકાય છે તેનાથી બચવું બહેતર છે અલ્લાહ ઉપર પૂરો ભરોસો રાખશો તે મુસબ્બેબલ અસબાબ છે અલ્લાહ એ લોતર દે કોઝ એ દે ઝેફે

તમારા પ્રશ્ન પ્રમાણે એનો ઉત્તર મેં આપ્યો છે અગર તમને ખાતરી હોય અથવા એમ થતું હોય કે આ પૈસા હરામ કામમાં વપરાશે તો બહેતર છે સારું છે કે એ મેયર કે તમે એમાં પૈસા રાખો નહીં અને તેના માટે કામ પણ કરો નહીં જ્યારે તમે તેમાં પૈસા રાખવા તૈયાર ન હોય તો બીજા તમે મોમિનભાઈ મુસલમાનો ભાઈઓને કેમ એને આંખુરાજે કરો હિંમત આપો પ્રોત્સાહન આપો કે તમે એ જગ્યામાં પૈસા રાખો અને હરામ કામમાં ભલે વપરાય ન વપરાય એ આપણું કામ નથી મને તો મારી નોકરીથી કામ છે એ લોકો પોતે એના પૈસાના જવાબદાર છે તો એવું નહીં થઈ શકે તો બંને વસ્તુ હરામ છે એ ન કરવા ઈચ્છવા જોગ છે બસ અગર તમને મારા જવાબથી સંતોષ ન મળ્યો હોય દુઃખ થયું હોય પણ જે જવાબ હતો એ જવાબ આપ્યો છે ફક્ત અલ્લાહ ઉપર તમને ભરોસો કરવાનો છે ડૂબેલો સિતારો પાછો ઉગે છે ડૂબેલો સિતારો એવું નથી કે પાછો ઉગતો નથી દિવસના જે સિતારા જોવામાં નથી આવતા એ રાતના અંધારામાં દેખાય છે તો તમારો સિતારો તમે ડૂબેલો સમજો નહીં તમે ભર જવાની માં છો એ સિતારો બરાબર કામ કરી રહ્યો છે અને આ પણ અલ્લાહની તોફિક છે કે તમારા દિલની અંદરમાં આ વાત જાગી કે તમે આવો સવાલ પેશ કરો અને તમે પોતાને રોકી દો કે આ કામ માટે આગળ વધું કે નહીં વધુ એ ફક્ત અલ્લાહ તરફથી એ પ્રેરણા છે એ અલ્લાહ તરફથી તમને એક જાણ છે એમ સમજજો બસ એ વાત પર હું તમને છોડું છું બાકી તો વધુ અલ્લાહ જાણે છે વલ્લાહ આલમ અલ્લાહ મને માફ કરી અગર મારી ભૂલ થતી હોય મેં તો એની ખુશી ખાતર જે જવાબ દેવાનો હતો એ પ્રમાણે આપ્યો છે બસ આપણે સાથે મળીને એ જવાન માટે દુઆ કરીએ અલ્લા ફરી આપણે બીજા કાર્યક્રમમાં મળીએ ત્યાં સુધી હું તમને કહું છું અલ્લાહ હફીઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુ